રાજકોટની એક ફાઇવ સ્ટાર સ્કૂલની અંદર માથાકૂટ કરીને એડમિશન મેળવ્યા પછી ચાર કારખાનાના માલિકે, ચાર ઇન્ડસ્ટ્રીનો એ માલિક છે, ઘરની અંદર 4+1 ગાડી છે, ચલાવનારા 3 જ છે, એ માણસને પોતાના દીકરાને એક સ્કૂલે જ્યારે ફી મગાવી રેગ્યુલર, હું કોરોનાની વાત નથી કરતો, પહેલાની વાત કરું છું. હું સિટીની વાત કરું, શહેરની વાત એટલા માટે કરું કે આપણે શહેરથી બહુ નજીક છીએ. અમરેલી પણ લગભગ મેટ્રો બની રહ્યું છે. આપને કદાચ ઉદાહરણ આપીશ તો તમને એમ લાગશે કે ખોટું ઉદાહરણ છે. રાજકોટની એક ફાઇવ સ્ટાર સ્કૂલની અંદર માથાકૂટ કરીને એડમિશન મેળવ્યા પછી ચાર કારખાનાના માલિકે, ચાર ઇન્ડસ્ટ્રીનો એ માલિક છે, ઘરની અંદર 4+1 ગાડી છે, ચલાવનારા 3 જ છે, એ માણસને પોતાના દીકરાને એક સ્કૂલે જ્યારે ફી મગાવી રેગ્યુલર, હું કોરોનાની વાત નથી કરતો, પહેલાંની વાત કરું છું, ત્યારે એને આવીને ઘરે આવીને કીધું, પપ્પા ફી આપણી ડ્યુ છે, મારે આપવાની છે. કોણે માગી? તો મારા ટીચરે. કે ટીચરને એને ફીનું શું કામ? તારા પ્રિન્સિપલ માગે ત્યારે કહે છે. નાવ યુ સી, હવે તમે જુઓ કે બાળકની સ્થિતિ શું થાય. આ વાત આગળ ચાલી, બીજે દિવસે એને કીધું કે મારા પપ્પાએ કહ્યું કે જ્યારે પ્રિન્સિપલ માગે ત્યારે કહે છે, એટલે ટીચરે પ્રિન્સિપલ પાસે મોકલ્યા. અને પ્રિન્સિપલ પાસે પહોંચાડે, પ્રિન્સિપાલે કીધું, બેટા યુ શુડ પે ધ ફીસ, યોર ફાધર ઇઝ વેરી રીચ, વાય ધ ડ્યુઝ આર ધેર, પે ઇટ ઇમિડિયેટલી. છોકરો પાછો ઘરે આવ્યો, કીધું પપ્પા આજે પ્રિન્સિપાલે કહ્યું ફી લઈ આવો, કાલે જઈને તારા પ્રિન્સિપાલને કહી દેજે મારા પપ્પાએ કીધું છે ફી નહીં ભરી, તમારાથી થાઈ કરી લેજો. અત્યારના થાઈ કરી લેજો એવું બહુ ચાલ્યું છે સાહેબ. રસ્તામાં કોઈ તમારી યારે ગાડી ભટકાડે અને પછી તમે એને કહો તો કે તારા થાઈ કરી લેજે. હવે થાય શું આપણાથી? મારા જેવો માણસ તો ગાડીમાં અંદર જ બેઠો હોય છે, એટલે એના આવા સરસ મજાના શરીરને ઈજા બીજા થતી નથી, ઈશ્વરની કૃપા છે. પણ પેલું ટુ વ્હીલર લઈને નીકળેલા માણસની હાલત શું હોય? તાત્કાલિક કાંટલો પકડી લેવો, તાત્કાલિક બે ઝાપટ મારી લેવી, ગાળો બોલી નાખવી, જેના ચાર આંગળીની અંદર સોનાની વીંટીઓ હોય, જેના હાથ ઉપર સોનાની લક્કીઓ પહેરી હોય, જેના કંઠમાં સોનાની માળાઓ લટકતી હોય, આ બધી જ વસ્તુઓ હોવાવાળો માણસ કોઈ ઉપર દાદાગીરી કરી શકે છે? એના માટે જવાબદાર સમાજ નથી, સ્કૂલ કે સ્કૂલના ટીચર્સ નથી, જવાબદાર માત્ર ને માત્ર છે ઘરનું વાતાવરણ. એટલા માટે મારો આગ્રહ છે કે આપણે ખરેખર ઘરના મા બાપને પહેલાં ભણાવવા જોઈએ, અને પછી આપણે કહેવું જોઈએ, આપણે કહેવું જોઈએ કે હવે વિદ્યાપીઠમાં તમે અમને ભણાવો. આ વાત એટલા માટે આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે સ્કૂલમાં કે વિદ્યાપીઠમાં બાળકને મૂકી દઈએ, ડઝ ઇટ મીન કે બધું કામ એ લોકો કરશે? સંતાન તમારું છે, 24 કલાકમાંથી એ 6 કલાક ત્યાં જાય છે, બાકીના 18 કલાક તમારી પાસે છે. 18 કલાકમાં જો તમે કશું ના કરી શકો તો 6 કલાકમાં કોઈ ક્યાંથી કાંઈ કરે? હું મારી વાતના સમાપન તરફ જાઉં. આપણે સમજવું પડશે કે હકીકતની અંદર 11મું 12મું ધોરણ જે આપણે વિદ્યાપીઠમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ એ તરુણો છે. અપાર શક્તિનો ભંડાર છે સાહેબ, ફૂલ ઓફ પોઝિટિવિટી છે. હું એવું કહેવા માગતો નથી કે આ બધા લોકો નકામા છે, આઈ ડોન્ટ સે, હું તો માનું જ છું કે આ બધા જ પોટેન્શિયલથી ભરેલા છે. શ્રી માતાજીએ કહ્યું છે, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પણ એ સોલના પોટેન્શિયલને બહાર લાવવા માટે એની આજુબાજુના કચરાને મારે ને તમારે દૂર કરવો પડશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. છેલ્લી વાત, વિનોબાજી એમ કહેતા, વિનોબાજીની વાત એટલા માટે કરું છું કે મને ખ્યાલ છે કે આપણા ઉદ્ગાતા સર્વોદય કેળવણી આશ્રમની શાળામાં ભણ્યા છે. મેં એમના ટીચર સાથે પણ વાત કરી છે,
રેખાબેન સાથે હું આજે વાત કરીને પછી અહીંયા આવ્યો છું. એ સર્વોદયની સંસ્થામાં ભણ્યા છે એટલે એમને ખબર છે કે સર્વનો ઉદય તે પહેલું આપણું ધ્યેય હોઈ શકે. હું કદાચ ઓગળી જાઉં પણ અન્ય કોઈ ન ઓગળે એને સર્વોદય કહેવાય. વિનોબાજીનો શબ્દ. વિનોબાજીએ બે વાત કરી. વિનોબાજીએ કહ્યું કે આજે રાહુ અને કેતુનો સમાજ છે. રાહુ અને કેતુ એટલે શું? એમણે કહ્યું કે આપણું ધડ એ કેતુ છે અને આપણું માથું એ રાહુ છે. વિનોબાજીને કહેવા પ્રમાણે બંને ભેગા ચાલવા જોઈએ. ધડ અને માથું ભેગું ચાલે ને, તો ધડ અને માથું ભેગા ચાલવા જોઈએ. એ ભેગા ચાલતા નથી. ધડ આગળ દોડ્યું જાય છે, માથું પાછળ પડ્યું જાય છે. સવારે મારું ને તમારું સંતાન સ્કૂલમાં કે કોલેજમાં જાય ત્યારે માથું લઈને જાય છે, અને સાંજ પછી આપણે એને સ્કેટિંગમાં મોકલીએ, ઘોડેસવારીમાં મોકલીએ, જીમમાં મોકલીએ ત્યારે એનું માથું ભેગું નથી હોતું, એનું ધડ ચાલતું હોય છે. આ ધડ અને માથાને તમે પેરેલલ દોડાવી શકશો તો તમે વિદ્યાપીઠમાંથી જ્ઞાનના પૂજારીઓને બહાર પાડી શકશો. મને બરાબર યાદ છે, એવા એવા લોકો શિક્ષણમાં આવ્યા છે અને એવી રીતે રહ્યા છે કે જેણે પરિણામો આપ્યા છે. જિજ્ઞેશજીએ તો લોકભારતી સણોસરા શબ્દ સાંભળ્યો છે. નાના ભાઈ, મનુદાદા, બૂચદાદા, મૂળશંકરભાઈ આ નામ સાંભળેલા છે કે આજે લોકભારતી, આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ, મણારની અંદર સંસ્થાઓ ચાલે છે, એ સાચી વિદ્યાપીઠો છે. એનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં આમાં કશું ઠોસવામાં આવતું નથી, આખા શરીરને ઇન્વોલ્વ કરવામાં આવે છે. એક નાનું ઉદાહરણ આપો. અમરેલીની નજીકમાં એક બાબાપુર નામનું ગામ છે. બાબાપુરની અંદર એક સર્વોદય કેળવણી આશ્રમની એક સંસ્થા છે, સરસ મજાની. વિદ્યાર્થીઓ ત્યાં રહે છે, ભણે છે. દીકરો અને દીકરી બેય રહે છે, કોઈ બાદ નથી. આપણને ખ્યાલ છે કે જ્યારે ઉત્તરાખંડમાં બહુ મોટો તાંડવ સર્જાયો ત્યારે આખા દેશમાંથી ફંડ ભેગું કરવામાં આવ્યું. એક દિવસ આવીને આવા જ વિદ્યાર્થીઓએ કહ્યું પ્રિન્સિપાલને કે આપણે કંઈક ફાળો આપવો જોઈએ. એમના પ્રિન્સિપાલ અને ગુણવંતરાય અને હસુમતીબેનના પુત્રી મંદાકિનીબેને કહ્યું તમે ફાળો ક્યાંથી આપશો? તો કે અમે બાપ પાસેથી મગાવી લઈએ 100-100 રૂપિયા. એણે કહ્યું કે એમ 100 રૂપિયા ન મગાવાય. તો શું કરાય? તમે શ્રમ કરો, એમાંથી જે મળે એ બધો ફાળો આપો. તો કે અમે શ્રમ કેમ કરીએ? અમે તો અહીંયા અંદર છીએ છાત્રાલયમાં, શ્રમ કરવા બહાર જઈએ? મંદાકિનીબેને કહ્યું ગોતો, એ કામ તમારું છે, શોધો. જો આ શોધવું તે કેળવણી છે, આપી દેવું તે શિક્ષણ છે. 5-6 દિવસની અંદર વિદ્યાર્થીઓ પાછા આવ્યા અને કહ્યું કે બેન, બાજુમાં એક કપાસ આખો છલકતો હોય એવું ખેતર છે, અમે એના ખેડૂને જઈને મળી આવ્યા. એને અમે કહ્યું કે આખું કપાસનું ખેતર, એમાંથી કપાસનું લણણી કરી દઈએ તો અમે? તો ખેડૂભાઈએ કહ્યું કે જે બીજાને પૈસા આપું એવું તમને આપી દઉં. પછી વિદ્યાર્થીઓ કહ્યું અમારે બીજા પૈસા જોતા નથી, અમારે તો ઉત્તરાખંડની અંદર એ પૈસા ફંડ ફાળામાં આપવા છે. પણ અમારા ટીચરે એમ કહ્યું, અમારા મિનીબેને એમ કહ્યું કે તમે શ્રમ કરો, તમે કમાઓ તો એ ફંડ કામનું. બાપ પૈસા આપે ને તમે ફંડ ફાળામાં આપી દો એ યોગ્ય નહીં. બીજા જ દિવસથી 4 દિવસ માટે બધા જ વિદ્યાર્થીઓ બાજુના ખેતરમાં ઉતરી પડ્યા, વ્યવસ્થિત રીતે કપાસની લણણી કરવા લાગ્યા. જે કામ 10 દિવસમાં થવાનું હતું એ કામ 6 દિવસમાં પૂરું થયું. પહેલા ખેડૂએ કહ્યું કે હું 10-10 દિવસની તમને મજૂરી અર્પણ કરું છું, કારણ કે તમારી ભાવના છે. અને એમાંથી ભેગા થયેલા 1,51,000 જેવી રકમ ઉત્તરાખંડના ફંડમાં મોકલી દેવામાં આવે. મારી દ્રષ્ટિએ આ કેળવણી છે.